વિદ્યાર્થી મિત્રો એયુપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારમાં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ બાર કેટલું ભારે કેટલું હલકું એનું સોલ્યુશન જોવાનું છે તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જેથી બીજા આગળના જે પાઠ છે એનું સોલ્યુશન તમને સરળતાથી મળી રહે હવે આપણે જોઈએ સોલ્યુશન એમાં પહેલો પ્રશ્ન છે તમારા વર્ગ શિક્ષક નિયમિતપણે તમારા વજન કરતા હશે તો તમારા અને તમારા મિત્રનું વજન નીચેના કોષ્ટકમાં લખવાનું છે તમારે અહીંયા તો તમારા મિત્રના નામ તમારે લખવાના છે અને અહીંયા એમનું વજન લખવાનું છે અહીંયા હું હવે ઉદાહરણ તરીકે નામ લખું છું કે વિશાલ સુનિલ દશરથ ચમન મેહુલ સુધીર મિતેશ હવે અહીંયા આપણે એમના વજન લખવાના છે અહીંયા અહીંયા કે ઉદાહરણ તરીકે હું લખું છું વિશાલનું વજન સત્યાવીસ કિલોગ્રામ છે એકમ કિલોગ્રામ છે સુનીલનું બત્રીસ કિલોગ્રામ છે દશરથનું પચીસ કિલોગ્રામ છે એના પછી ચમનનું ઓગણત્રીસ કિલોગ્રામ છે મેહુલનું ત્રીસ કિલોગ્રામ છે સુધીરનું પાંત્રીસ કિલોગ્રામ છે મિતેશનું એકત્રીસ કિલોગ્રામ છે હવે અહીંયા આ જે ઉદાહરણ તરીકે મેં લખ્યા એના પરથી અમારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તમારે તમારા મિત્રોના નામ અને એમનું વજન લખવાનું છે તમારું ને તમારા મિત્રોનું કુલ વજન કેટલું થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે તમારું અને તમારા મિત્રોનું કુલ વજન કયું છે તો સમજો કે અહીંયા આ બધા મિત્રના નામ છે હવે તમારું વજન એની અંદર ઉમેરી દેવાનું છે એટલે કે આ બધા મિત્રોનું આપણે જો કુલ વજન કરીએ તો એ બસો નવ કીગરા થાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સમજો ઉદાહરણ તરીકે તમે તમારું પોતાનું નામ આપણે ધારે લઈએ કે આશિષ છે બરાબર હવે આશિષનું વજન આપણે જોઈએ તો તેત્રીસ કિલોગ્રામ હોય બરાબર તો હવે કુલ વજન કેટલું થશે તો આપણે અહીંયા બસો નવ વધતા તેત્રીસ કરીશું તો નવ ને ત્રણ બારનો બગડો વિધિ એક ત્રણને એક ચાર અને અહીંયા બે તો કુલ આપણે વજન અહીંયા બસો બેતાલીસ કિલોગ્રામ થાય આ રીતે તમારે તમારા મિત્રોનું વજન અને એમનો સરવાળો અહીંયા કરવાનો છે બીજો એક લિફ્ટની સો કિલોગ્રામ વજનની ક્ષમતા છે તો તમે કયા કયા મિત્રો સાથે લિફ્ટમાં જશો હવે આપણે કયા કયા મિત્રો સાથે જઈશું તો તમા આશીષનું પોતાનું વજન તેત્રીસ કિલો છે હવે એવા બીજા બે ત્રણ વિદ્યા મિત્રો લેવાના કે જેમનું વજન કુલ સરવાળો કરીએ તો સોથી વધવું જોઈએ નહીં તો અહીંયા સુનિલનું તેત્રીસ છે માટે આપણે આશીષનું પોતાનું વજન તેત્રીસ છે બરાબર કેમ કે પોતે તો જશે એટલે અહીંયા આશિષ લખીશું પછી આશિષ સિવાય આપણે બીજું લઈ લઈએ સુનીલ કેમ કે તેત્રી તરી નવણું થાય તો આશીષનું તેત્રીસ સુનિલનું બત્રી અને આપણે મિતેશને પણ લઈ શકીએ કેમ કે મિતેશનું એકત્રીસ તો ટૂંકમાં સો થી વજન ઓછું રહેવું જોઈએ બીજું તમારું વજન કરવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કર્યો તો અહીંયા આપણે લખી શકીએ કે વજન કાટો ત્રાજવાના એક પલ્લામાં તમે અને બીજા પલ્લામાં તમારો મિત્ર બેસે તો કયું પલ્લું નીચે નમશે તો અહીંયા મિત્રની વાત કરીએ કે આશિષનું વજન તેત્રીસ કિલોગ્રામ છે અને જો એની સામે સુધીર બેસે

ટીમાં રહેલી વસ્તુઓની યાદી બનાવો તથા બે બેની જોડ બનાવો અંદાજ લગાવો કે તેમને ત્રાજવાના પલ્લામાં મૂકતો કયું પલ્લું નીચે નમશે અને પછી ત્રાજવાનો ઉપયોગ કરી તમારો જવાબ ચકાસો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે જોડ બનાવીએ તો આપણે એમાં સૌથી પહેલાં એક જ જોડ બનાવીએ કે પેન્સિલ અને ફૂટપટ્ટી બાકીની જોડું તમે બનાવી શકો પેન્સિલ લાંબી હોય મોટી હોય તો એનું વજન એ ફૂટપટ્ટી કરતો વધારે હોય તો અંદાજ લગાવતો નીચે નમતું પલળું તો પેન્સિલ કેમ કે આ બધી વસ્તુઓનો વજન ખૂબ જ ઓછો હોય એટલે આપણે અંદાજ લગાવતો ઘણીવાર ખોટું પણ પડે હવે ખરેખર નીચે નમતું પલળું તો તમારે ત્રાજવાની અંદર આને મૂકવાનું છે અને ખરેખર જે નીચે નમે એ તમારે અહીંયા લખવાનું છે બરાબર ઘણીવાર આપણો અંદાજ ખોટો પણ પડે તો હવે તમારે બીજી અહીંયા જોડ બનાવીને અહીંયા લખવાનું છે હવે પ્રશ્ન પાંચ કે નીચેની વસ્તુઓના વજન કરવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો જો વસ્તુનું વજન વધારે હોય ત્યારે આપણે મોટો એકમ લેવો પડે અને વસ્તુનું વજન ઓછું હોય ત્યારે આપણે નાનો એકમ લઈએ તો ચાલે ગ્રામ એ નાનો એકમ છે કિલોગ્રામ એ મોટો એકમ છે ચલો તમારું વજન તો વિદ્યાર્થી મિત્રો આપણે માણસ છે એટલે આપણું વજન છે એ કિલોગ્રામની અંદર બરાબર કીગ્રાની અંદર મપાતું હોય છે કિગરા એટલે કિલો ગ્રામ બરાબર બસનું વજન પણ આપણે જોઈએ તો કિગરા એટલે કે કિલોગ્રામમાં મપાય તમારા રમકડાનું વજન તો વિદ્યાર્થી મિત્રો રમકડાનું વજન ઓછું હોય એટલે એને આપણે ગ્રામમાં માપતા હોય છે રાયના દાણાનું વજન એક વાટકી રાયના દાણા તો એ પણ ગ્રામમાં મપાય ચોકલેટનું વજન વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં કેમ ગ્રામમાં બરાબર કેમ કે ચોકલેટ નાની હોય હાથી હવે હાથીનું વજન આપણે જાણીએ છીએ કે હાથી ખૂબ મોટો હોય વિશાળ એટલે એનું વજન આપણે કિલોગ્રામમાં માપવું પડે પ્યાલો પ્યાલાનું વજન આપણે ગ્રામમાં માપવું પડે પેનનું વજન પણ આપણે ગ્રામમાં માપવું પડે કેમ કે આ બધી વસ્તુઓ નાની છે બરાબર કિલોગ્રામ એ એકમ મોટો છે જ્યારે વધારે વજન ધરાવતી વસ્તુનું જ્યારે આપણે માપન કરવું હોય વજન ત્યારે આપણે કિગ્રા કેમ કે અહીંયા બે જ એકમો આપેલા હતા કે ગ્રામ અને કિલોગ્રામ તો આ બંનેમાંથી જ આપણે લખવાના હતા છઠ્ઠું નીચેનું કોષ્ટક પૂર્ણ કરવું વજન હવે અહીંયા જે આપેલું છે એનું કયા પ્રમાણે અહીંયા આપણે લખવાનું બમણું વજન તો અહીંયા જે આપ્યું એનું એનાથી બે ગણું એટલે કે બે વડે ગુણી દેવા તો બમણું બે કિલોગ્રામના બમણા તો ચાર કિલોગ્રામ બરાબર ચાર કીગરા હવે એના અડધા કરીએ એટલે કે બે કિલોગ્રામના અડધા તો બેના અડધા કરીએ તો એક કીગરા થાય એના પછી પોંછો ગ્રામના બમણા તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પોંછોના બમણા કરીએ પોંછો ગ્રામના બમણા તો પોંછો પોંછો હજાર ગ્રામ અને આપણે જાણીએ છીએ કે હજાર ગ્રામ એટલે એક કીગરા કહેવાય બરાબર હવે પોંછો ગ્રામના અડધા કરીએ તો પાંચોને બે વડે ભાગવા બમણા કરવા મતલબ બે વડે ગુણવા અને અડધા કરવા મતલબ બે વડે ભાગવા પોન્ ને બે વડે ભાગીશું તો બસ્સો પચાસ આવશે એટલે કે બસો પચાસ ગ્રામ એના પછી વીસનું અડધું કરીએ તો અહીંયા દસ કીગ્રા પંદરસો કિગ્રા એનું બમણું વજન તો પંદરસો ના ડબલ કરીશું વિદ્યાર્થી મિત્રો તો પંદર દુ ત્રીસ એટલે કે ત્રણ હજાર થાય ત્રણ હજાર કિગ્રા અને પંદરસોના અડધા કરીશું તો વિદ્યાર્થી મિત્રો સાતસો પચાસ થશે સાતસો પચાસ કીગ્રા ત્રણ હજાર ગ્રામના ડબલ તો ત્રણ ની ત્રણ છ એટલે કે છ હજાર અહીંયા એકમ ગ્રામમાં છે તો ગ્રામ રાખીશું ત્રણ હજારના અડધા કરીશું વિદ્યાર્થી મિત્રો તો પંદર દુ ત્રીસ એટલે કે એક હજાર પાંચસો થશે પરંતુ ગ્રામ બરોબર એના પછી ચાલીસ કીગ્રા એના ડબલ તો ચાલીસ દુ એસી કિગ્રા અને ચાલીસ ના અડધા અને સોના અડધા આપણે જોઈશું તો પચાસ કીગ્રા એના પછી સાતમું જોઈએ તો દુકાનદાર પાંચ કીગરા છ કિગ્રા બે કિગ્રા ને આઠ કિગ્રાના વજનિયાનો ઉપયોગ કરી શાકભાજી અને ફ્રૂટનું વજન કરે છે તો તમે કઈ રીતે વજનિયાનો ઉપયોગ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાર કિલોગ્રામ બટાકા જોખવાના છે બરાબર તો તમે આ આપેલા જે વજનિયા છે એનો ઉપયોગ કરવાનો છે ને અહીંયા ચાર કિલો બટાકા જોખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છ કિલોગ્રામનો બાટ છે અને બે કિલોગ્રામનો બાટ છે સોમાંથી બે કાઢીશું તો ચાર વચ્ચે તો આપણે અહીંયા છ કિગ્રાનો બાટ મૂકીશું અને બે કિગ્રાનો બાટ આ બાજુ મૂકી દઈએ તો આ બાજુ હજુ સમતોલ થવા માટે ચાર કિગ્રા બાકી રહ્યા તો આ રીતે આપણે ચાર કિગ્રા બટાકા ઝૂકી શકીએ એના પછી સાત કિગરા તરબૂચ આપણે જો કરવા હોય તો શું કરીશું તો આપણી પાસે આઠ કિલોગ્રામનો બાટ છે અને પાંચ કિલોગ્રામનો બાટ છે તો આપણે અહીંયા આઠ વત્તા પાંચ કીગરા એટલે કે કુલ કેટલા થયા અહીંયા તેર કિગ્રા થયા હવે મિત્રો આ બાજુ આપણી પાસે બીજો એક છ કિગ્રાનો બાટ છે એ તો આપણી પાસે બાટ એટલે કે આપણે સાત કરવાના છે તો સાત ને છ તેર થઈ ગયા તો આ બાજુ આપણે તડબૂચ મૂકીશું તો સરખું થશે તો એ સાત કિલોગ્રામનું તડબૂજ થાય બરોબર તો આ રીતે આપણે બાટનો ઉપયોગ કરવાનો છે નવ કિલોગ્રામ ટામેટા કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આઠ વત્તા છ આઠ અને છ કિગ્રાનો જે બાટ છે એનો ઉપયોગ કરીશું અને આ બાજુ થશે કુલ આઠને સો ચૌદ કિલોગ્રામ થશે અને આપણી પાસે બીજો એક પાંચ કિલ કિલોગ્રામનો બાટ છે એ આ બાજુ મૂકીશું તો ચૌદમાંથી પાંચ કાઢીશું તો વિદ્યાર્થી મિત્રો નવ કિલોગ્રામ ટામેટા થશે બરાબર નવ કિગ્રા આ બાજુ આ બાજુ પણ પાંચને નવ ચૌદ થઈ જશે આ બાજુ પણ ચૌદ કિલોગ્રામ એટલે કે નવ કિલોગ્રામ આપણે ટામેટા મૂકી શકીએ હવે આગળ આઠમું જોઈએ તો એ આઠમા દાખલાની અંદર એ આપણે રકમ જોઈએ તો અમિત રામજી કાકાની દુકાને સાત કિગ્રા ખાંડ ખરીદવા જાય છે પરંતુ રામજી કાકાનો ડિજિટલ જે ઇલેક્ટ્રિક કાંટો ખરાબ હતો આથી તેમણે સાદા વજન કાંટાથી ખાંડ માપવાનું નક્કી કર્યું પરંતુ તેમને વજન મળ્યા નહીં આથી તેમણે દુકાનમાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી વજન કરવાનું નક્કી કર્યું તમે રામજી કાકાને મદદ કરો કે જેથી તે અમિતને સાત કિગ્રા ખોટ આપી શકે તો જે દુકાનમાં રહેલા પડીકા હતા એમનો ઉપયોગ કરીને વજન કરવા નક્કી કર્યું તો અહીંયા આપણે શું કરવાનું છે તો સાત કિલોગ્રામ વજન આ પડીકાને મદદથી આપણે બનાવવાનું છે કે જેથી એને એક પલ્લામાં મૂકીને બીજી બાજુ સાત જોખી શકીએ તો મિત્રો આપણે સાત કિલોગ્રામ કરવું હોય તો આપણી પાસે એક કિલોની બે થેલીઓ છે મીઠાની તો અહીંયા બે કિલોગ્રામ વજન થયું એનું થેલીનું બે કિગ્રા પછી અહીંયા જોઈએ તો બસો પચાસ ગ્રામની ચાર થેલી છે પાવડરની બરોબર અહીંયા કપડા ધોવાનો પાવડર તો બસો પચાસ ગુણ્યા ચાર એટલે પછી ચોક હો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો એની ચાર થેલી છે બસો પચાસ ગ્રામની તો અહીં આપણે બસો પચાસ ગ્રામની ચાર થેલી લઈશું તો વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ વજન બીજું થશે તો કુલ ત્રણ કિલોગ્રામ વજન થઈ ગયું આપણી પાસે હવે આપણે બીજા હજુ ચાર કિલોગ્રામ કરવાનું છે તો ચલો અહીંયા પાંચસો ગ્રામના પાંચ પેકેટ છે ચાના તો એમાંથી આપણે ચાર પેકેટ લઈશું તો પોચોગ વીસ એટલે કે બે કિગ્રા થશે ચાર પેકેટ પોંછો પોંછો ગ્રામનો લઈશું તો બે કિલોગ્રામ એના થશે એના પછી બે બે ચાર ને એક પાંચ હવે આપણે ખૂટે છે બીજા બે કિલો તો અહીંયા આપણે જોઈએ તો ચારસો ગ્રામના પાંચ પેકેટ છે અહીંયા સેવના તો ગોઠિયા બરાબર કે સેવ બરાબર નમકીનના છે તો પોચોક વીસ એટલે કે બે કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આપણને કુલ સાત કિગ્રા વજન મળી ગયું હવે આ જે છે મીઠું છે મીઠાની એના પછી આ પાવડર છે અહીંયા આ જોઈએ તો ચા છે અને આ છે નમકીન બરાબર આ બધા પડીકા આપણે એક બાજુ મૂકી અને સાત કિલોગ્રામ ખોડ જોખીને આપી શકીએ બીજી રીતે પણ આપણે જોખી શકીએ છીએ એના પછી આપણે નવમો પ્રશ્ન જોઈએ એક શાકભાજીવાળા પાસે વજનિયા નથી પરંતુ વજનિયાના માપના પથ્થરના ત્રણ ટુકડા નીચે મુજબ છે તો વજનિયા કઈ રીતે ગોઠવશો તે માટે પ્રશ્નોના જવાબ આપો હવે એની પાસે વજનિયા નથી પરંતુ એટલા જ વજનના પથ્થર છે અહીંયા બે કિલોગ્રામનો પથ્થર છે પાંચ કિલોગ્રામનો છે દસ કિલોગ્રામનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રમાબહેને ત્રણ કિલોગ્રામ ટામેટા ખરીદવા છે તો શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો પાંચમય બે કાઢો એટલે ત્રણ થાય તો આ બાજુ પાંચ કિલોગ્રામનો બાટ મૂકીએ પાંચ કેજીનો અને આ બાજુ બે કેજીનો બાટ મેરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ કિલોગ્રામ ટામેટા જોખી શકીએ કેમ કે ત્રણ અને પાંચ ત્રણ અને બે પાંચ થશે તો સમતલ થઈ જશે એના પછી ખમિતા તેર કિલોગ્રામ અહીંયા બીજો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રોમાં તમારી પુસ્તકની અંદર વનિતા છે વનિતા તેર કિલોગ્રામ બટાકા ખરીદવા માગે છે તો અહીંયા શું કરીશું તેલ તેર કિલોગ્રામ ખરીદવા છે તો આ બાજુ આપણે દસ વત્તા પાંચ કરીશું એટલે કે પંદર થશે અને આ બાજુ આપણે બે કિલોગ્રામ મેલીશું બે કેજી આ બાજુ પંદર કેજી થયા તો હજુ આ બાજુ સરખું થવા માટે બીજા તેર કેજી ખૂટે છે તો આ તેર કેજી આપણે બટાકા જોખી શકીએ એના પછી ત્રીજું શિલ્પા સાત કિલોગ્રામ વટાણા ખરીદવા માગે છે તો વિધેન બીજું સાત કિલોગ્રામ વટાણા ખરીદવા હોય તો એ સિમ્પલ છે કેમ કે આપણી પાસે પાંચ કિલોગ્રામ અને બે કિલોગ્રામનો બાટ છે તો આપણે અહીંયા સાત કેજી આ બાજુ મૂકીશું તો આ બાજુ સાત કિલોગ્રામ આપણે વટાણા જોખી શકીએ છીએ એના પછી દસમું નીચેના જોડકા જોડો હવે અહીંયા આપણે જોડકા જોડીશું તો ગ્રામ કિલોગ્રામને બધું આપણે અહીંયા કરવાનું છે બાદ બાકી કરવાની છે સરવાળો કરવાનો છે એ બધું કરતા આપણે જો જોઈએ તો જે એ છે એમાં સામે જવાબ આપણે જોઈશું પહેલાંનો તો સી આવશે પહેલાનો જવાબ સી આવશે એના પછી બીજાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી આવશે ત્રીજાનો જવાબ આપણે જોઈશું તો એ આવશે ચોથાનો જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ડી આવશે પાંચમાનો જોઈશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એફ આવશે અહીંયા પાંચ જ પ્રશ્નો છે બરાબર પાંચ જ પ્રશ્નો છે માટે પાંચ જવાબ આપીશું આ ખાલી રહેશે તો આ રીતે તમારે અહીંયા જે આપેલું છે એના સરવાળા બાદ બાકી કરી અને અહીંયા જવાબ મૂકવાના છે એના પછી વિદ્યાર્થી મિત્રો અગિયારમાં જે દાખલો છે એ આપણે ભાગ બેમાં જોઈશું બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે